અને મહત્વના સમાચાર અત્યારે સામે આવ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. સ્ટાર પ્રચારકોમાં પીએમ નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, નીતિન ગડકરી ઝંઝાવાતી પ્રચાર કરશે, તો યોગી આદિત્યનાથ સહિતના નેતાઓ પણ ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવવાના છે. સ્મૃતિ ઈરાની, અર્જુન મુંડે, હેમંત શર્માનો પણ સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ થયો છે. વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા કિંજલ. કિંજલ, ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે અને જે ચહેરાઓ, જે નામ સામે આવ્યા છે, શું ભાજપને જંગી લીડથી જીતવામાં મદદ કરશે? સ્વાભાવિક છે, ભાજપની વાત કરવામાં આવે તો ગુજરાત એ ભાજપનું ગઢ છે, એવું હંમેશા ભાજપનો દાવો રહ્યો છે. અને તમામની વચ્ચે જ્યારે 7મી મે મતદાન થવાનું છે ત્યારે 40 જેટલા સ્ટાર પ્રચારકો છે તે 22 તારીખ પછી ગુજરાતમાં જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એના 6 જેટલા પ્રવાસ છે તે ગોઠવાઈ રહ્યા છે. તેની સાથે જ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, એ જયશંકર, અર્જુન મુંડે, યોગી આદિત્યનાથ છે તે ગુજરાતમાં જોવા મળશે. હેમંત વિશ્વાની વાત કરવામાં આવે કે મનોજ તિવારીની વાત કરવામાં આવે કે અન્નામલાઈ, આ તમામ લોકો જે કેન્દ્રીય નેતાઓ છે, રાષ્ટ્રીય નેતાઓ છે તે જોવા મળશે. તો બીજી તરફ ગુજરાતની જો વાત કરવામાં આવે તો પૂર્વ સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી પૂર્વ સીએમ નીતિન પટેલની પણ જે સમાવેશ છે તે કરવામાં આવે છે. આઈ કે જાડેજાની વાત કરવામાં આવે, કુંવરજીભાઈ બાવળિયાની વાત કરવામાં આવે, ગૌતમ ગેડિયાની વાત કરવામાં આવે, તો આ તમામ લોકોને પણ એટલે કહી શકાય કે ગુજરાતના જે પણ નેતાઓ છે, જાતિગત સમીકરણો અને જે જૂના જોગીઓ છે તેમને સ્ટાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો કેન્દ્રના 18થી વધારે જે નેતાઓ, માફ કરશો, જે 17 જેટલા નેતાઓ છે તે પ્રવાસ કરવાના છે. અને આ તમામની વચ્ચે મુખ્ય પ્રધાન પણ ગુજરાતની સ્ટાર પ્રચારક યાદીમાં છે, જે ઝંઝાવતી પ્રવાસ છેલ્લા 12 દિવસથી કરી રહ્યા છે. જી કિંજલ, બિલકુલ. અને ખાસ વાત તો એ છે કે જે બેઠકો પર ટફ ફાઇટ છે, જ્યાં અત્યારે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે, ત્યાં સ્ટાર પ્રચારકોની ભૂમિકા કેવી હશે? સ્વાભાવિક છે, જ્યારે કેન્દ્રથી કોઈ પણ જે સ્ટાર પ્રચારકો નેતા આવતા હોય છે તો કેન્દ્રની વાત હોય છે તે મુકતા હોય છે, કઈ રીતે 5 વર્ષની અંદર કામગીરી થઈ, યોજનાઓની વાત હોય કે પછી સામાન્ય જનતાની વાત હોય તે મુકતા હોય છે. તેની સાથે જો ગુજરાતની વાત કરવામાં આવે તો વિજય રૂપાણીની વાત કરીએ કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ કે આઈ કે જાડેજાની વાત કરીએ, આ તમામ જે નેતાઓ છે તે તેમનો એક સમાજની અંદર પણ એક પોતાની એક વર્ગ છે, તેની સાથે જ પોતાની વાત વ્યવસ્થિત રીતે મૂકી શકતા હોય છે. તો જે પણ 26 બેઠકો છે એ બેઠકોમાં, જ્યાં બેઠકો ભાજપ માટે વિન-વિન પોઝિશનમાં છે ત્યાં લીડ વધારવાની વાત હોય કે જ્યાં બેઠકોમાં ટફ ફાઇટ છે તે બેઠકોને સારી માર્જિન પર લાવવાની વાત હોય, આ તમામ જે યોજનાઓ છે તેની હેઠળ જે પ્રવાસો છે તે યોજાવાના છે, સભાઓ છે તે થશે અને રોડ શો છે તે કરવામાં આવશે. જી કિંજલ, બિલકુલ આભાર આપનો. એટલે ખાસ કરીને ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ તમામ સ્ટાર પ્રચારકો દેશના અલગ અલગ ભાગમાં જઈને ઝંઝાવાતી પ્રચાર કરવાના છે.